ત્યારે ગાઈડલાઈન અનુસાર બાળકોને શાળાએ મોકલવાના રહેશે અને આ ગાઈડલાઈન ફરજિયાત અનુસરવાની રહેશે. અમારા સંવાદદાતા યુનુસ ગાઝી જોડાઈ ગયા છે. યુનુસ, સરકારની આ જાહેરાત, પરંતુ એક તરફ વાલીઓ ક્યાંક ચિંતિત છે, શાળા સંચાલકો કહી રહ્યા છે કે અમે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરીશું કે જ્યાં બાળકો સાવચેત રહી શકે અને બાળકો સુરક્ષિત રહી શકે તેવું વાતાવરણ આપવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તેની વચ્ચે કઈ રીતના પ્રતિસાદ મળી રહ્યા છે આ નિર્ણયને લઈને? શિવાની, કોઈ વ્યક્તિ સૂઈ રહેલી હોય ને અચાનક ભૂકંપ સર્જાય એવી સ્થિતિ આજે રવિવારે રજાના દિવસે સર્જાય છે. વાલીઓ રજાના મૂડમાં હતા, વિદ્યાર્થીઓ રજાના મૂડમાં હતા અને અચાનક જ જીતુ વાઘાણીએ જાહેરાત કરી દીધી કે આવતીકાલે શાળાઓ શરૂ કરી દઈશું કોઈ પણ તૈયારી વગર. અને જીતુ વાઘાણીના આ નિર્ણયને કારણે લોકોને આશ્ચર્ય ફેલાયું છે. વડોદરાના વાલીઓ તો અગાઉથી જ વિરોધ કરતા હતા અને આજે જે નિર્ણય કર્યો છે તેને કારણે પણ વિરોધ છે. વીપીએ દ્વારા અગાઉથી જ વિરોધ કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત એ જ રીતનો નિર્ણય લેવાયો છે. અચાનક નિર્ણય કઈ રીતે જુઓ છો? અમે પહેલા જ કીધેલું, વડોદરા પેરેન્ટ એસોસિએશન છોકરાઓની સાથે છે. એવું નથી કે અમે ફક્ત વિરોધ કરવા માટે ઉભા છે, પણ સરકાર જે પ્રમાણેના ડિસિઝનો લે છે, ઓચિંતા જે ડિસિઝન લે છે, એનો અમે વિરોધ કરીએ છીએ. તમે આજે જે નિર્ણય લીધો ભાઈ કાલથી સ્કૂલો ચાલુ થશે, તમે બાળકોને રસી પ્રોવાઈડ કરી છે નથી કરી, તો તમે કયા હિસાબે તમે ચાલુ કરો છો? અચ્છા, તો તમે એ પણ છોડો, તમે કોઈનાથી જવાબદારી લેવા તૈયાર છો? જવાબદારી લેતા નથી, ના શાળા જવાબદારી લેવા તૈયાર છે, ના સરકાર જવાબદારી લેવા તૈયાર છે. તો અમારે શું, અમારા બાળકોને ફક્ત મોકલી દેવાના અને અમારે સાઇન કરીને આપી દેવાની કે કશું થયું તો બધી જવાબદારી અમારી? ફી માટેની વાત છે તો ફી માટેનું હજુ તમે કઈ જાતનું કોઈ નક્કી નથી કર્યું કે કેટલી ફી લેવાની? પહેલા જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નક્કી ડિસિઝન લઈ લીધેલું કે 25% ફી ઓછી લેવાની, અત્યારે આ ઇયરમાં પણ શું આ સરકારે એના પર પાલન કર્યું છે? હજુ સુધી કોઈ જાતનું ડિસિઝન નથી લીધું, FRCનું પાલન નથી કર્યું. ઘણી એવી સમસ્યાઓ છે ફી માટે અને સરકારે અચાનક ઉઠીને તમે કહો કાલથી સ્કૂલો ચાલુ, બાળકોનું જે કપડાં છે, વેનવાળા છે, શું કેવી રીતના મેનેજ કરશે? કોઈ જાતનું કોઈ ડિસિઝન સરકારે, કોઈ જાતનું ડિસિઝન લીધા વગર આ નિર્ણય લીધો છે, કોઈ જાતનું પ્લાનિંગ નથી સરકાર પાસે. એટલે તમારા માધ્યમથી કહું છું સરકારને કે હજુ થોડું વિચાર કરો. કોરોના કેસો વધી રહ્યા છે, આ તમારા જ મેળવવાના લીધે કેસો વધી રહ્યા છે, તો હજુ થોડું શાંતિ રાખો. લાગે તો હજુ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી રાહ જુઓ, પછી 9 વર્ષ પાછું ચાલુ થવાનું જ છે, ત્યારે તમે સ્કૂલ ઓપન કરો ને. આટલી કેમ તમે જલ્દબાજી કરી રહ્યા છો? આનામાં તો શાળા સંચાલકોને ફી માટેનો દોર મળી જશે. કેટલા ચિંતિત છો સરકારના અચાનકના નિર્ણયને કારણે? આપણી સરકાર હંમેશા માટે ઉતાવળે પગલે નિર્ણય લઈ રહી છે. આ નિર્ણય તદ્દન ખોટો છે અને ચિંતા એ છે કે જ્યારે સરકાર એક બાજુ એવું કહી રહી છે કે જ્યાં સુધી રસી નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં, પાછી કહી રહી છે કે બાળકો આપણું ઉજ્જવળ ભવિષ્ય છે, તો તમે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે શેના માટે હરેક વખતે ખેલો છો? શેના માટે એ લોકોને જ માધ્યમ બનાવો છો? સરકારને કહીએ, જો 1 થી 5 વર્ષના બાળકો, તમે હજી તો 1 થી 18 વર્ષના જે છે એમને પણ વેક્સિન નથી આપી, તો બાળકો તો 1 થી 5 વર્ષના કેટલા નાના કહેવાય? જેથી 1 થી 5 ધોરણના બાળકોને અત્યારે ઓનલાઈન શાળા ચાલી રહી છે, બાળકો સેટ છે, અને એવું તો છે નહીં કે બાળકો ઘરે બેઠા છે, એ લોકો ભણી પણ રહ્યા છે. તો જ્યારે અત્યારે ભણી રહ્યા છે તો ઓનલાઈન રહેવા દો, નવા સત્રથી શરૂ કરજો. ક્યાં ના પડે ત્યાં સુધી કોરોનાના કેસીસ પણ ઓછા થશે, બધું કંટ્રોલમાં આવશે, અને સૌથી મેઇન કે બાળકોને વેક્સિન મળી જશે. વેક્સિન હજુ બાળકોની આવી નથી, કેસો અચાનક વધવા લાગેલા છે, તેવા સમયે જ સરકારના નિર્ણયને તમે કઈ રીતે જુઓ? સી, હું તો કે પર્સનલી તો આપણે બધા ઈચ્છીએ છીએ કે થર્ડ વેવ નહીં આવે, અને એવું લાગે બી છે કે આવશે તો બી ઇટ વિલ બી નોર્મલ, એવું કંઈ માઇનર જે બી હોય પ્રિડિક્શન ના કરવું જોઈએ ફ્યુચરની. પણ આજની તારીખમાં જો જોવા જઈએ તો 1 થી 5 ધોરણના આજે ઉઠીને તમારે કેવું કાલે ભાઈ ચાલુ, તો કંઈ આપણે ઇમરજન્સી લગાડી સાહેબ, યુદ્ધના ધોરણે આ રીતે ચાલુ કરી દેવી? મેન્ટલી પ્રિપેરેશન, શાળાઓ તૈયાર નથી, તમારી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તૈયાર નથી, શાળાઓ રેડી નથી, વાલીઓ રેડી નથી, અને છોકરાઓ તો હજી એમને તો ટાઈમ થશે કે મેન્ટલી પ્રિપેર થતા, કે 15 દિવસ 20 દિવસ ત્યારે એમને લાગશે એટલીસ્ટ મેન્ટલી પ્રિપેર થતા. અને બધી વ્યવસ્થા કરવી પડશે, રિસોર્સિસ લાવવા પડશે, યુનિફોર્મ છે, અરેન્જમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન અરેન્જ કરવું પડશે બધાને. આ રીતે સવારે ઉઠીને કહી દેવું કે ભાઈ કાલે સ્કૂલ ચાલુ, આ કોઈ દુકાન થોડી છે કે આપણે કાલે લોકડાઉન કરી દીધું, કાલથી ચાલુ ના કરતા અને આજે ખોલી દો અને કર્ફ્યુ લગાડી દો, બહુ અનયુઝવલ, બહુ ઇમેચ્યોર ડિસિઝન છે. આ કોઈ એટલીસ્ટ ખબર ના પડતી હોય ને, મારું તો એટલું કેવું છે, ગવર્મેન્ટને ખબર ના પડતી હોય ને તો વાલીઓને કે વાલીઓના એસોસિએશનને, પેરેન્ટ એસોસિએશનને કોન્ટેક્ટ કરે મહેરબાની કરીને, તો અમે લોકો સાચી સલાહ આપી શકીશું, બીજું કંઈ નહીં. સરકારનો અપરિપક્વ નિર્ણય છે, તમે કઈ રીતે હવે વીપીએના પ્રતિનિધિ તરીકે સરકારમાં વિરોધ નોંધાવશો? આ ગુજરાતની નવી નિશાળિયા સરકાર, કામ ચલાવ સરકાર અને શીખાવ સરકાર, એમણે આજે રવિવાર જેવા દિવસે અણધાર્યો નિર્ણય લીધો છે કે 1 થી 5ના વર્ગો શરૂ કરી દેવા.
આ જાહેરાત કરી તેઓએ માન્ય વડાપ્રધાનશ્રીના સ્લોગનનું ઘોર અપમાન કર્યું છે કે જ્યાં સુધી રસી નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. દેશના કેટલા રાજ્યો છે જેણે 1-5 વર્ગો શરૂ કરી દીધા હોય? શું તેઓ આ નિર્ણય લેતા પહેલા માન્ય વડાપ્રધાનશ્રી જે દેશના શિક્ષણ મંત્રી છે શું તેમની સાથે ગુપ્તગુ કરી છે ખરી કે અચાનક આજે 1-18 વર્ષના બાળકોને રસી આપ્યા વગર 1-5 ધોરણના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી દીધી? શું ફી અંગે કોઈ જાહેરાત કરી છે ખરી? શાળા સંચાલકોને 1-5 વર્ગો શરૂ કરી ફી ઉઘરાવવા માટે છૂટો દોર આપ્યો હોય એવું સ્પષ્ટ થાય છે. એટલે ગુજરાત સરકારે આ નિર્ણય તાત્કાલિક ધોરણે પરત ખેંચવો જોઈએ એવી મારી વિનંતી છે. સરકારે જે અચાનક જ નિર્ણય લીધો છે તે તાત્કાલિક રીતે પરત ખેંચવાની વડોદરાના વાલીઓ માંગ કરી રહ્યા છે, કારણ કે કોઈ પણ તૈયારી નથી શાળા સંચાલકોની. હજુ સુધી તૈયારી ભલે જાહેરાત કરતા હોય, પરંતુ જે વાસ્તવિક પરિસ્થિતિ છે, અગાઉના જે વર્ગો શરૂ કર્યા છે તેમાં પણ પૂરતી હાજરી નથી. ત્યારે 1-5 ધોરણના જે વિદ્યાર્થીઓ છે તે કઈ રીતે સ્કૂલોમાં જશે તે એક પ્રશ્ન છે. સરકારના આ નિર્ણયને વડોદરાના વાલીઓ અપરિપક્વ નિર્ણય ગણાવી રહ્યા છે. શિવાની. બિલકુલ, તો વાલીઓમાં ક્યાંક અસમંજસની સ્થિતિ છે, કારણ કે એકાએક આ જાહેરાત કરવાની સાથે જ હજી વાલીઓ પણ તૈયાર નથી માનસિક રીતે, સામે વિદ્યાર્થીઓને પણ ક્યાંક આ પડકારજનક સ્થિતિમાં શાળાએ જવું તો જવું કેવી રીતે તેને લઈને પણ વાલીઓ ક્યાંક મૂંઝવું.